સ્વાગત છે તમારું આપણી ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં. તો મિત્રો, કેમ છો બધા? બધા મજામાં હશો, આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હશો. આજે આપણે મસ્ત ચટપટી અને વરસાદની મોસમમાં મજા પડી જાય તેવી વાનગી બનાવવાના છીએ, એટલે કે લીલી મકાઈનો ચેવડો અથવા તો મકાઈની ઘેસ. સો ફ્રેન્ડ્સ, ઘણા લોકો આને મકાઈનું છીણ પણ કહેતા હોય છે, તો તમે શું કહો છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ચાલો આપણે મસ્ત વરસાદની મોસમમાં મજા પડી જાય તેવી મકાઈનો ચેવડાની રેસીપી જોઈ લઈએ. આમ તો બારે માસ આપણી મકાઈ મળતી હોય છે, પણ વરસાદની સિઝનમાં મકાઈ ખાવાની મજા જ કંઈક ઓર છે. સૌપ્રથમ આપણે મકાઈ લઈશું. મિત્રો, મકાઈ ઉપરથી તેના પાંદડા કાઢીને એમને મજ કાચી લેવાની છે, તેને બાફવાની નથી. પણ ઘણા લોકો મકાઈને બાફતા હોય છે, તો તમારે બાફીને લેવી હોય તો તમે બાફીને પણ લઈ શકો છો. પણ અત્યારે આપણે બનાવીએ છીએ તે ટ્રેડિશનલ રીતે બનાવીએ છીએ. તો હવે આપણે આવી રીતે ખમણી લઈ તેની અંદર આખી આખી મકાઈને આમ ખમણી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી એક મકાઈ સરસ ઘસી લીધેલી છે, તમે જોઈ શકો છો સરસ આખી છેક લગીન ઘસી લેવાની છે. પછી બીજી મકાઈમાંથી થોડાક આપણે દાણા કાઢી લેશું. આપણે મકાઈના ચેવડામાં દાણા મોઢામાં આવે તો બહુ જ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, આપણે મકાઈમાંથી 10-15 જેટલા દાણા કાઢી લીધેલા છે, તેને આપણે સાઈડ ઉપર રાખી દઈશું. પણ હવે આપણે આ જે વધેલી મકાઈ છે બીજી, તેને પણ છીણી લઈએ. સો ફ્રેન્ડ્સ, મકાઈને આપણે સરસ છીણી લીધેલી છે. આ આપણી ટ્રેડિશનલ રીત છે, પણ મેં પહેલાં કીધેલું તેમ ઘણા લોકો બાફીને મકાઈ લેતા હોય છે અને પછી મિક્સર જારમાં અધકચરી વાટતા હોય છે. તો તે પ્રોસેસ કરતાં આપણી આ ટ્રેડિશનલ પ્રોસેસ સહેલી પણ છે અને ઝડપી પણ છે. પણ તમે પછી મનના માલિક છો, તમારે જેમ કરવું હોય તેમ તમે કરી શકો છો. ડાયરેક્ટ આવી રીતે કાચી સરસ મકાઈને છીણી શકો છો, અથવા બાફીને પછી તેને મિક્સર જારમાં અધકચરી પેસ્ટ કરી શકો છો. પછી આપણે મકાઈના ચેવડાનો સ્વાદ વધારવા માટે આવી રીતે 1/4 કપ મગફળીના દાણા લઈશું. આપણી જે મકાઈની પેસ્ટ છે તે 1 કપ જેટલી છે. સરસ તેને આપણે શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા દાણા સરસ એકલા એકલા ફૂટી રહ્યા છે અને તેની બ્લેક ઉપર છાલ થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આમાંના તેને 1 મિનિટ માટે શેક્યા કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણા શિંગદાણા સરસ ઠંડા થઈ ગયા છે અને તેમાંથી સરસ ફોતરા નીકળી જાય છે. તો આપણે તેના ફોતરા કાઢીને અધકચરો ભૂકો કરી લઈશું આખા પાખો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ આવી રીતે ખાયણીમાં મેં અધકચરો ભૂકો શિંગદાણાનો કરી લીધેલો છે. આવી રીતે આખા પાખો હશે તો મોઢામાં આવશે તો બહુ જ મજા આવશે. પણ તમારે પાવડર કરવો હોય તો તમે વધારે પણ ખાંડી શકો છો, અથવા તો તેને મિક્સર જારમાં પીસી શકો છો. પછી આપણે જે શિંગદાણા શેક્યા હતા તે જ પેન લઈ ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને તેની અંદર ઉમેરવું તેલ 3 ટેબલ સ્પૂન. પછી આપણું સરસ તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર ઉમેરીશું 1/2 ટીસ્પૂન રાઈ, ગેસની ફ્લેમ ધીમી કરી લેવી, 1/2 ટીસ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન સફેદ તલ. ફ્રેન્ડ્સ, તમને વરિયાળી પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પછી તેની અંદર ઉમેરીશું 1 લીલું મરચું અને આવી રીતે લીમડાના પાન, જો મોટા હોય તો આવી રીતે ટુકડા કરીને ઉમેરવા. પછી તેની અંદર ઉમેરી દઈશું જે આપણે આખી રાખી હતી મકાઈ તે, અને સાથે આપણે પીસેલી મકાઈ હતી ખમણેલી મકાઈ તે ઉમેરી દઈશું. અને હવે બધું મિક્સ કરી લઈશું પહેલાં એકવાર. ફ્રેન્ડ્સ, જો તમે વરિયાળી ન ઉમેરતા હોય તો જરૂરથી એક વખત ઉમેરજો. બહુ જ સરસ ટેસ્ટી આપણી મકાઈનો ચેવડો અથવા તો મકાઈની ઘેસ બનશે. હવે આપણે મસાલા કરીશું. તો તેના માટે આવી રીતે 1/2 ટીસ્પૂનમાં પણ સહેજ ઓછી એવી હળદર, 1/2 ટીસ્પૂન ધાણા જીરું, 1/2 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂનમાં સહેજ ઓછું એવું મીઠું અથવા તો સ્વાદ મુજબ ખાંડ. ખાંડ આપણે આવી રીતે 1/2 ટીસ્પૂન ઉમેરીશું. મકાઈ આપણી ઓલરેડી મીઠી જ હોય છે. 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. ગરમ મસાલો તમારે ન ઉમેરવો હોય તો તમે તજ અને લવિંગનો ભૂકો પણ ઉમેરી શકો છો. અને પછી આપણે જે અધકચરે શેકેલી મગફળીનો ભૂકો કર્યો હતો તે ઉમેરી દઈશું. સાથે આપણે આવી રીતે જે સૂકું નાળિયેરનું ખમણ આવે છે, કોપરાનું ખમણ,
તે ઉમેરીશું. તમારી પાસે ભૂકો હોય, પાવડરવાળું હોય નાળિયેરનું ખમણ, તો તમે તે પણ લઈ શકો છો. 1/4માં થોડુંક ઓછું એવું, અને ઘરમાં અવેલેબલ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પણ નાળિયેર ઉમેરવાથી સ્વાદ આપણો ચેવડાનો 2 ગણો વધી જશે. હવે સરસ આપણે બધું મિક્સ કરી લઈશું. ઘણા લોકો આની અંદર દૂધ ઉમેરતા હોય છે, તમારે જો દૂધ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. ગેસની ફ્લેમ મેં સ્લો ટુ મીડિયમ રાખેલી છે. ઘણા લોકો આની અંદર લાલ મરચું નથી ઉમેરતા, તો તમારે ન ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો મિત્રો, આપણી મકાઈની ઘેસ અથવા તો મકાઈનો ચેવડો સરસ મિક્સ થઈ ગયો છે. 1 મિનિટ માટે આપણે આવી રીતે મીડિયમ ગેસ ઉપર રાખીશું. તો મિત્રો, આપણી 1 મિનિટ સરસ થઈ ગઈ છે. એક વખત પાછું હલાવી લઈશું અને ગેસની ફ્લેમ હવે બંધ કરી લેવી, અને છેલ્લે આવી રીતે લીંબુનો રસ ઉમેરીશું. મારું અહીં એક નાનું એવું લીંબુ હતું. લીંબુનો રસ સ્વાદ મુજબ વધઘટ કરી શકાય. સાથે આપણે ઉમેરી દઈશું થોડી કોથમીર, થોડાક દાડમના દાણા. દાડમના દાણા ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે, ઘરમાં હોય તો ઉમેરી શકાય, નહીંતર સ્કીપ પણ કરી શકો છો. બધું આપણે પાછું એક વખત મિક્સ કરી લઈશું. તો આપણી લીલી મકાઈનો ચેવડો બિલકુલ રેડી છે, સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી મકાઈના ચેવડાને સર્વિંગ પ્લેટમાં લઈ લીધેલો છે. ઉપરથી આપણે થોડી કોથમીર ભભરાવીશું. સાથે બાળકો અને મોટા અને બધાને મજા પડી જાય તેના માટે સેજ ચીઝ. સો ફ્રેન્ડ્સ, તૈયાર છે મસ્ત આપણા લીલી મકાઈનો ચેવડો અથવા તો મકાઈની ઘેસ. આશા રાખું છું કે તમને મારી આ લીલી મકાઈના ચેવડાની રેસીપી બહુ જ પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને હા ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, અને બાજુમાં આપેલા 2 લાઇકન ઉપર ક્લિક કરજો, જેથી હું જ્યારે જ્યારે આવી રીતે નવી નવી ટેસ્ટી ટેસ્ટી રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. આજે આપણે મસ્ત ટેસ્ટી એવી જોતાવે, મોઢામાં પાણી આવી જાય તેવી કોનભેળ બનાવીશું. મિત્રો, આ કોનભેળ નાનાથી મોટાને બધાને બહુ જ ભાવે છે, અને એક વખત તમે આ ચાખશો તો તમને સુરતની ડુમસની કોનભેળ યાદ આવી જશે. તો ચાલો ફ્રેન્ડ્સ, મસ્ત ચીઝી કોનભેળ અથવા તો કોન ચાટ બનાવવાનું શરૂ કરીએ. અને તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, અને બાજુમાં આપેલા 2 લાઇકન ઉપર ક્લિક કરજો, જેથી હું જ્યારે જ્યારે આવી રીતે નવી નવી રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. અને હા ફ્રેન્ડ્સ, તમે હજી સુધી મારી હિન્દી ચેનલ ફૂડ ફેસ્ટિવલ વિઝિટ ન કરી હોય તો તેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જરૂરથી ફૂડ ફેસ્ટિવલ વિઝિટ કરજો, તેમાં પણ હું નવી નવી રેસીપી અપલોડ કરી રહી છું. સૌથી પહેલાં આપણે મકાઈનો ડોડો લઈ તેમાંથી દાણા કાઢી લઈશું. મિત્રો, અહીં મારી 1 અમેરિકન કોન મકાઈ લીધેલી હતી, તેના મેં દાણા કાઢેલા છે. હવે આપણે તેને કુકરમાં લઈ લઈશું, અને આપણે તેને 1 વખત સરસ ધોઈ લઈશું, જેથી કોઈ મકાઈના રેસા રહી ગયા હોય તો તે સરસ ધોવાઈને ઉપર તરી આવે અને સરસ ધોવાઈ જાય. તો મિત્રો, આપણે મકાઈના દાણાને સરસ ધોઈ લીધેલા છે. હવે મકાઈના દાણા ડૂબે એટલું આપણે પાણી તેમાં ઉમેરીશું, અને સાથે આપણે મીઠું ઉમેરી દઈશું. અને પછી કુકર બંધ કરી આપણે 2 સિટીથી પ્રેશર કૂક કરી લઈશું. સરસ કુમળી મકાઈ હશે તો 2 સિટીમાં સરસ થઈ જશે, સહેજ સુકાઈ ગયેલા જેવી હશે તો 3 સિટી પણ કરવી પડે. પછી આપણે આવી રીતે 1/4 કપ મગફળીના દાણા લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા દાણા સરસ એકલા એકલા ફૂટી રહ્યા છે, અને તેની બ્લેક ઉપર છાલ થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આમાંનામાં તેને 1 મિનિટ માટે શેક્યા કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણી સરસ નેચરલી પ્રેશર રિલીઝ થઈ ગયું છે 2 સિટી કરીને પછી. તો દાણાને આપણે સરસ ચાણીમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે દાણાને સરસ ચાણીમાં કાઢી લીધેલા છે અને તેને નીતરવા રાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતે મગફળીના દાણા શેકાઈ જાય અને ઠંડા થઈ જાય એટલે આવી રીતે ફોતરા કાઢી તેના 2 ભાગ કરી લેવા. તમે જોઈ શકો છો સરસ ફોતરા નીકળી જાય છે અને 2 ભાગ થઈ જાય છે.
પણ તમારે આવી રીતે બે ભાગ ન કરવા હોય તો તમે તેનો અધકચરો ભૂકો અથવા તો તેનો પાવડર કરી શકો છો. પણ ખાવામાં આવી રીતે અડધી ફાડ આવશે મોઢામાં તો બહુ જ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, પછી આપણે આવી રીતે મોટો મિક્સિંગ બાઉલ લેશું. તેની અંદર આપણે બાફેલી મકાઈ લઈ લેશું, જે નીતરી ગઈ છે સરસ. પછી આપણે તેની અંદર મીડિયમથી મોટી એવી એક ડુંગળી લેશું અને તેને સરસ આવી રીતે ઝીણી ઝીણી સમારી લેવાની છે, તે ઉમેરી દેશું. પછી એક મીડિયમ ટમેટું લેવું, તેને પણ ઝીણું ઝીણું સમારી લીધેલું છે તે ઉમેરી દેશું. પછી આવી રીતે અડધા કેપ્સિકમને એકદમ સરસ ઝીણું ઝીણું સમારી લીધેલું છે તે ઉમેરી દેશું. તમારી પાસે કેપ્સિકમ અવેલેબલ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પછી આપણે તેની અંદર ઉમેરીશું દાડમના દાણા. દાડમના દાણા પણ તમારી પાસે ન હોય તો તમે તેને પણ સ્કીપ કરી શકો છો. પણ દાડમના દાણા ઉમેરવાથી મોઢામાં આવશે ત્યારે મસ્ત ખાટો મીઠો સ્વાદ આવશે. પછી જે આપણે સિંગ દાણાના ફોતરા કાઢ્યા હતા અને ફાડ કરી હતી તે ઉમેરી દેવા. થોડી કોથમીર ઉમેરીશું. પછી આપણે આવી રીતે એક ટીસ્પૂન ચાટ મસાલો ઉમેરવો, એક ટીસ્પૂન લાલ મરચું. લાલ મરચું તમે સ્વાદ મુજબ વધ ઘટ કરી શકો છો. એક ટીસ્પૂન સંચળ પાવડર, સ્લાઇટ થોડું મીઠું, કેમ કે આપણે બાફતી વખતે મકાઈમાં મીઠું ઉમેરેલું છે. પછી આપણે તેની અંદર ઉમેરીશું બધાનું ભાવતું એવું ચીઝ. ચીઝ ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે, પણ બચ્ચાઓને ચીઝવાળું બધું બહુ ભાવતું હોય છે અને ચીઝથી સ્વાદ પણ બહુ ટેસ્ટી થઈ જશે. અને પછી આપણી આ ભેળ અથવા ચાટનો સ્વાદ વધારવા માટે તેની અંદર ઉમેરીશું એક મીડિયમ લીંબુનો રસ. પણ તમારે લીંબુનો રસ ન ઉમેરવો હોય તો તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો. તો હવે આપણે મસ્ત આપણી ચટપટી કોણ ભેળ અથવા કોણ ચાટને મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમે આની અંદર સેવ પણ ઉમેરી શકો છો જો તમને ભાવતી હોય તો. તો ફ્રેન્ડ્સ, આપણી કોણ ભેળ સરસ મિક્સ થઈ ગઈ છે, સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. એકદમ જોતાવે મોઢામાં પાણી આવી જાય એવી અને ચટપટી ચીઝી આપણી કોણ ભેળ તૈયાર થઈ છે. તો ફ્રેન્ડ્સ, આપણે કોણ ભેળને સર્વિંગ પ્લેટમાં લઈ લીધેલી છે. ઉપરથી પાછું થોડું ચીઝ ખમણીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી મસ્ત ટેસ્ટી ટેસ્ટી યમ્મી ચીઝી એવી કોણ ચાટ અથવા તો કોણ ભેળ. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને મારી આ કોણ ભેળની રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં. તો ફ્રેન્ડ્સ, રેસીપીમાં આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો. થેન્ક યુ.